વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે પરિયા ગામમાં છાપો મારી આંતરરાજ્ય લૂંટારૂ ગેંગના 4 જેટલા સાગરીતોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસે સંયુક્ત રીતે છાપો મારી પરિયા ગામમાંથી ઝડપી પાડેલા લૂંટારૂ ગેંગના 4 સાગરીતોએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક જેવા રાજ્યોમાં પણ ચોરી તથા લૂંટ અને વાહન ચોરીના ગુનાને અંજામ આપ્યા હતા. આરોપીઓ લૂંટારૂઓ પોતાની પાસે કાર અને પિકઅપ જીપ રાખતા હતા. જ્યારે લૂંટ કરતા પહેલા તેઓ બાઇક ઉપર એક કર્યા બાદ ગુનાને અંજામ આપતા હતા. પોલીસે લૂંટારૂ ગેંગના 4 સાગરીતો પાસેથી કાર, પિકઅપ જીપ, પિસ્તોલ, મરચાની ભૂકી તેમજ ઘાતક હથિયારો કબજે કર્યા હતા. આ અંગે વધુ તપાસ વલસાડ પોલીસ કરી રહી છે. કે પરિયા 4 રસ્તાથી ટકવાડા જતા 100 મીટરના 150 મીટરના અંતરે નાળો છે, ત્યાં એક આંતરરાજ્ય ટોળકી જે લૂંટ ધાડ અને આર્મસેકના ગુના કરવાની ટેવ વાળી છે તે ત્યાં આવવાની છે અને લૂંટ કરવા માટે તૈયારી કરવાની છે એવી માહિતી મળતા ત્યાં જઈ તો એક વાહન અને ફોર વ્હીલર અને એક મોટરસાયકલ સાથે 5 ઇસમો નામે ગુમાન ઉર્ફે રમેશ, જસારામ ઉર્ફે જયેશ, જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ, વીરેન્દ્ર ઉર્ફે વીરારામ, હરેશ ઉર્ફે હીરાલાલ આ 5 ઇસમો મળી આવેલ અને એમની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, નંગ એક, જીવતા કાર્ટિસ બી, લૂંટ કરવા મરચાની ભૂકી 50 ગ્રામ, નાયલોન દોરી, ધારદાર ઝાટકો, દોરી, કુહાડી, મોબાઈલ ફોન, નંગ 7, ઇલેક્ટ્રિક કટર, કાચ કાપવાનું કટર, સ્ક્રૂડ્રાઈવર, ચાવીઓ, દંડા, એક પિકઅપ વાહન અને હોન્ડા મોટરસાયકલ એ રીતે મળી આવેલ અને એમને પકડવામાં આવેલ. એમની ઇન્ટ્રોગેશન દરમિયાન આ આરોપીઓએ ગુજરાત રાજ્યમાં અને બહાર જુદી જુદી જગ્યાએ વાપી જીઆઈડીસીમાં એક ઘરફોડ ચોરી, પારડી પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી, ભરૂચ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી, સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરી, સુરત કડોદરા નીલમ હોટલ પાસે ટેમ્પો લઈને ચોરી કરવાની પ્રયત્ન કરી પણ ભાગી ગયેલા નિષ્ફળ ગયા, પારડી પોલીસ સ્ટેશનની હદમાં મોટરસાયકલની ચોરી, એક સફેદ કલરની સ્કોર્પિયો મહારાષ્ટ્રના નાસિકથી ચોરી, કર્ણાટકના બેંગ્લોર ખાતે 3 દુકાનો તોડી અને રોકડા 3 લાખ અને અન્ય સામાન, થાણેથી એક સિલ્વર કલરની યુનિકોર્ન ચોરીની કબૂલાત કરેલ છે.